નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ મિત્તલ ને તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્ન ડૉક્ટર તરીકે ફરજ બજાવતા તમામ ડૉક્ટરોએ આજે સિવિલ હોસ્પિટલના ડીનને પગાર વધારવા માટે આવેદનપત્ર આપી આગામી સમયમાં યોગ્ય પગલાં ન લેવાય તો સામૂહિક રજા પર જવાની ચીમકી પુકારી છે. સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં આજે દરેક સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ઇન્ટર્ન ડૉક્ટરો દ્વારા જિલ્લા કક્ષાથી મેડિકલ કોલેજના આવેદનપત્ર આપી પગાર વધારવા રજૂઆત કરી છે. છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવતા ઇન્ટર્ન ડોક્ટરોની માંગણી ન સંતોષાતા આજે તેમણે સિવિલ હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર આપ્યું છે. છેલ્લા કેટલા સમયથી કોઈપણ પ્રકારની માંગણી પૂરી ન થતાં ગુજરાતભરમાં આવેદનપત્ર આપી પોતાની માંગણી તાત્કાલિક પૂરી કરવાની માંગ કરી છે. સાથે સાથે આગામી સમયમાં સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો સામૂહિક રજા પર જવાની ચીમકી ઉચ્ચારી છે. આજે રોજ અમારા કોલેજના જીએમઈઆરએસ હિંમતનગરના ઇન્ટર્ન ડોક્ટર્સે એમના સ્ટાઇપન્ડને વધારાની માંગ માટે આવેદનપત્ર આપેલા છે. 3 આવેદનપત્ર છે. એક ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ, એક HNGU પાટણ યુનિવર્સિટીની, અને એક અમારા પોતાના સ્ટુડન્ટ્સનું ઇન્ટર્ન ડોક્ટર્સનું આવેદનપત્ર છે. આ આવેદનપત્ર અમે અમારા ડિપાર્ટમેન્ટમાં ભલામણ સાથે મોકલી આપીશું. તો જોતા રહો લોક સામના ન્યૂઝ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે.